હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પાડાની પોરમાં આવેલ એક મકાનની છત ધરાશાયી થઈ. મકાનના બીજા માળની છત ધરાશાયી થતાં નીચે આવેલા રૂમની છતને પાર કરી કાટમાળ નીચે પડ્યો. બૂમાબૂમ થતાં આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. મકાન માલિકને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા. મકાન માલિક ઉપર મકાનનો કાટમાળ પડતા માથાના ભાગે તથા શરીરે ઈજાઓ પહોંચી હતી. મકાન માલિક દિલીપભાઈ જયંતિભાઈ શાહને ઈજાઓ પહોંચતા આજુબાજુમાંથી દોડી આવેલ લોકો દ્વારા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મકાનમાં પતિ પત્ની બંને હાજર હતા તે દરમિયાન મકાનના બીજા માળની છત ધરાશાયી થઈ હતી, જેમાં પતિને ઈજાઓ પહોંચી તો પત્નીનો આબાદ બચાવ થયો હતો. હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પાડાની પોરમાં આવેલ એક મકાનની છત ધરાશાયી થઈ. મકાનના બીજા માળની છત ધરાશાયી થતાં નીચે આવેલા રૂમની છતને પાર કરી કાટમાળ નીચે પડ્યો. બૂમાબૂમ થતાં આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. મકાન માલિકને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મકાન માલિક ઉપર મકાનનો કાટમાળ પડતા માથાના ભાગે તથા શરીરે ઈજાઓ પહોંચી હતી. મકાન માલિક દિલીપભાઈ જયંતિભાઈ શાહને ઈજાઓ પહોંચતા આજુબાજુમાંથી દોડી આવેલ લોકો દ્વારા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મકાનમાં પતિ પત્ની બંને હાજર હતા તે દરમિયાન મકાનના બીજા માળની છત ધરાશાયી થઈ હતી, જેમાં પતિને ઈજાઓ પહોંચી તો પત્નીનો આબાદ બચાવ થયો હતો.